ખૂબ જ લાંબા સમય પછી ફરીથી એકવાર આજે આપણે મળી ચૂક્યા છીએ. કામકાજને લીધે થોડો સમય નથી મળી શક્યો વિડીયો બનાવવા માટે, પણ આજે ફાઇનલી ટાઈમ કાઢીને એક નવો વિડીયો આજે અપલોડ કરી રહ્યો છું. દર્શક મિત્રો, પશુઓમાં આ ચોમાસું આવી ગયું છે, વરસાદ ખૂબ પડી રહ્યો છે, ત્યારે આવા સમયમાં જ્યારે પશુઓમાં આફરો ચડી જાય, પેટ ફૂલી જાય, તમને ખબર જ હશે કેટલો જીવલેણ હોય છે એના વિશે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પશુઓમાં જે આફરો ચડે છે તેના વિશે, આફરો ચડે તેના લક્ષણો શું છે, તેના ઘરગથ્થુ ઉપચાર કે જે તમે ઘરે શું દવા કરી શકો, શું સારવાર માટે કરી શકો તેના વિશે, અને ક્યારે આપણે પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ એના વિશેની તમામ માહિતી. નમસ્કાર, હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરીશું પશુઓમાં થતા આફરા વિશે. સૌથી પહેલાં તો એ જણાવી દઉં કે આફરો ચડ્યો છે તેને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ કયા કયા નામોથી ઓળખાય છે. આફરો ચડવો, પેટ ફૂલી જવું, મેનો ચડવો, આફરી ગઈ છે, અફારો થઈ ગયો છે, આ અલગ અલગ પ્રકારના નામોથી આપણે તેને ઓળખતા હોઈએ છીએ. હવે એ જોઈ લઈએ કે આફરો કેમ ચડતો હોય છે, પેટ કેમ ફૂલી જાય છે, પશુને ગેસ કેમ થતો હોય છે તેના વિશે. આફરો એટલે શું? આફરો એટલે કે એક અપચાનું સ્વરૂપ છે, મતલબ કે પશુને અપચો થાય ત્યારે આફરો થાય એવું કહેવાતું હોય છે. પશુને આફરો થાય ત્યારે અતિશય ગેસનું ઉત્પાદન થતું હોય છે અને એનું પેટ આખું ગેસ થાય એ રીતે ફૂલી જતું હોય છે. છૂટક પશુ જ્યારે લીલાચારાવાળું ગોચર હોય તેની અંદર ચરતું હોય, અથવા તો પશુને જે ઘરે બાંધેલું છે તેને લીલો ઘાસચારો નીરવામાં આવે તેનાથી વધારે ખાવાથી આફરો પશુને થઈ શકતો હોય છે. ચોમાસાની ઋતુમાં જ્યારે ઘાસ વધારે ભીનું હોય, ભેજનું પ્રમાણ ઘાસની અંદર વધારે હોય ત્યારે પણ આફરો થઈ શકે છે. ઝડપથી વિકસતા છોડ જો પશુને નીરવામાં આવે તો પણ આફરો થઈ શકે છે. જ્યારે પશુ કંઈ ખાઈ રહ્યું હોય, જેમ કે ઘણી વખત શું થતું હોય છે કે આખે આખા બટાકા છે, તરબૂચ છે, ફ્લાવર છે, કોબીજ છે, આવું આખે આખું પશુને નાખી દઈએ અને જો પશુ ખાવા જાય, ગળી જાય અને પેટમાં જતાં અન્નનળીમાં વચ્ચે અટકી જાય ત્યારે પણ ગેસ પૂરેપૂરો શરીરની બહાર નીકળી શકતો નથી, એના લીધે પણ આફરો થઈ શકતો હોય છે. દવા છાંટેલું ઘાસ હોય, ઝેરી ઘાસ હોય તેનાથી પણ પશુને આફરો થઈ શકે છે. શહેરમાં રખડતા પશુઓની વાત કરીએ તો જ્યારે વાસી ખોરાક ખાઈ જાય, એઠવાડ ખાઈ જાય, અથવા તો પશુઓ જ્યારે થેલીમાં બાંધીને નાખવામાં આવે અને જે ખોરાક છે એઠવાડ છે એની સાથે સાથે થેલી પણ ખાઈ જાય, પ્લાસ્ટિક શરીરમાં જાય અને આંતરડામાં ચોંટી જાય ત્યારે પૂરેપૂરો ગેસ શરીરની બહાર ના નીકળે ત્યારે પણ આફરો થઈ શકે છે. ગામડાઓની વાત કરીએ તો ગામડાઓમાં શું થતું હોય છે કે લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગની અંદર જ્યારે એઠવાડ બચે તો તે છૂટો ફેંકી દેવામાં આવે તો વધારે પડતું તેલવાળું તળેલું ને બાફેલા બટાકા ને એનું શાક હોય, વધારે પડતો ભાત હોય, અથવા કોઈ જગ્યાએ ઘઉં કોઈ ખેતરમાં ભેગા કરેલા છે કે ઘઉં કોઈ જગ્યાએ બહાર મૂકેલા છે તે પશુ એકસાથે વધારે ખાઈ જાય. બકરાઓમાં આ સમસ્યા વધારે બનતી હોય છે કે છૂટા ફરતા હોય ને કોઈ જગ્યાએથી વધારે ઘઉં ખાઈ જાય ત્યારે પણ પશુઓમાં આફરો થઈ જતો હોય છે ને આફરો થવાની શક્યતા રહેતી હોય છે. એ તો જોઈ લીધું કે આફરો કયા કારણોસર ચડતો હોય છે. હવે એ જોઈ લઈએ કે એક વખત આફરો ચડ્યો તો તેના લક્ષણો શું છે, કઈ રીતે ખબર પડશે કે આ આફરાના જ લક્ષણો છે તેના વિશે. પશુનું જે ડાબા પડખાનું પેટ આવે તે ભાગ ખૂબ જ ફૂલવા લાગે છે, ધીરે ધીરે તેમાં ગેસનું ઉત્પાદન થઈને ગેસનો ભરાવો થાય છે. તેથી જ્યારે તમે એ ભાગ ઉપર અડકો અથવા તેને દબાવો ત્યારે તેની અંદર ખૂબ જ હવા છે તેવું માલુમ પડે છે. ઉપર ટપલી મારીએ તો જેમ નગારાનો કે ઢોલનો અવાજ આવે તે રીતનો અવાજ તે પેદા કરતું હોય છે. પશુનું પેટ ફૂલી જવાથી તેને અસહ્ય દુખાવો ઉપડતો હોય છે, તેના લીધે તે વારે ઘડીએ ઉઠબેસ કરે અથવા તો પાછળના પગથી પેટ ઉપર લાતો મારે છે, જાણે કે પેટનો જે દુખાવો છે તે ઓછો કરવા માટે પ્રયત્ન કરતું હોય તે રીતે. પાછળના બે પગ હોય તે પણ ઘણી વખત પોળા કરીને ઊભું રહેતું હોય છે. શરૂઆતના સમયમાં જ્યારે પશુ એને દુખાવો થતો હોય, પેટમાં ગેસ ભરાય ત્યારે ઉઠબેસ કરતું હોય છે, પરંતુ જ્યારે દુખાવો વધારે પડતો થઈ જાય, તકલીફ અને સમસ્યા વધારે જ થઈ જાય ત્યારે સંપૂર્ણ આડું પડીને પેટ ઉપર પાટા મારે છે અને ધમ પચાળા કરે છે અને જાણે તરફડિયા મારતું હોય એ રીતે કરતું હોય છે. અને જ્યારે પશુ જમીન ઉપર આડું પડીને આડોટવા માંડે એના પછી શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, તેના લીધે શ્વાસમાં તકલીફ થાય ત્યારે તે જોરજોરથી મોઢું ખુલ્લું રાખી અને શ્વાસ લેવા પ્રયત્ન કરે છે. જો પશુને સમયસર સારવાર ના મળે તો ગૂંગળામણના લીધે મૃત્યુ પણ પામે છે. મિત્રો, આ થઈ ગયા આફરાના લક્ષણો. તો હવે એ જોઈ લઈએ કે આવું થયા પછી એની સારવાર માટે શું કરવું. સારવારમાં બે પ્રકારની સારવાર છે, એક તો પીવડાવવા માટેની અને એક છે ખવડાવવા માટેની. તો પહેલાં જોઈશું પીવડાવવા માટેની સારવાર, એમાં બે પ્રકારની રીતો અવેલેબલ છે. તો પહેલી રીત તેના વિશે માહિતી આપી દઉં કે શું કરી શકાય. કોઈ પણ આપણા ઘરે હોય ખાવામાં વપરાશ થતું તેલ તે 300-500 મિલીગ્રામ લઈ લેવું અને તેની અંદર 50-100 ગ્રામ ખાવામાં વપરાતો મીઠો સોડા, જેને પાપડીઓ ખારો કહેવાય છે, ના ખબર પડે એની માટે એવું કહી દઉં કે જે ભજીયામાં વપરાય જે મીઠો સોડા આપણે કહેતા હોઈએ છીએ તે 50-100 ગ્રામ લઈ બંને વસ્તુને મિક્સ કરીને તરત જ પશુને પાવી દેવું જોઈએ.
સવારમાં એકવાર પાવવાથી ના ફરક પડે તો 12 કલાકના સમયગાળે ફરીથી એકવાર ડોઝ આપવો જોઈએ. પીવડાવવા માટેની બીજી રીતમાં એવું છે કે 300 થી 500 ml ખાવામાં વપરાશતું ઘરમાં વપરાતું કોઈ પણ તેલ લઈ લેવું. તેની અંદર 30 થી 50 મિલીગ્રામ ટર્પેન્ટાઇનનું જે તેલ આવતું હોય છે બજારમાં મળી રહેતું હોય છે, મેડિકલ સ્ટોરમાં પણ મળી જશે જ્યાં પશુઓની દવા મળતી હોય ત્યાંથી 30 થી 50 ml ટર્પેન્ટાઇન ઓઇલ લઈ તેને ખાવા પીવાનું જે તેલ હોય તેની અંદર મિક્સ કરીને પશુને પીવડાવી દેવું જોઈએ. મિત્રો, આ થઈ ગઈ પશુને પીવડાવી શકાય પ્રવાહી, તેની માટેનો ઉપચાર અને તેની રીતો. હવે એક રીત છે કે જે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, એવું કહેવાય કે NDDB, એને પશુને ખવડાવવા માટેના ઉપચાર બતાવેલો છે. જે ઉપચાર આપણે કઈ રીતે કરી શકાય, સામગ્રી શું વપરાશે, બનાવવાની રીત શું છે અને કેમનું આપવું જોઈએ તેના વિશે વાત કરી લઈએ. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે શું કરીશું, એની સામગ્રીની અંદર ડુંગળી 100 ગ્રામ, લસણ 10 કળી, સૂકા મરચાં 2 નંગ, જીરું 10 ગ્રામ, હળદર 10 ગ્રામ, ગોળ 100 ગ્રામ, મરી 10 ગ્રામ, નાગરવેલના પાન 10 નંગ અને આદુ 100 ગ્રામ. આટલી સામગ્રી પહેલાં તો એકઠી કરી લેવી. તેને બનાવવાની રીતમાં પહેલાં તો જીરું અને મરીને 30 મિનિટ પાણીમાં પલાળી રાખવી. અડધો કલાક પલાળ્યા પછી બીજી બધી સામગ્રી છે તેની અંદર એને મિક્સ કરીને મિક્સચરમાં દળીને સારી એવી પેસ્ટ બનાવી લેવી. હવે ઉપયોગ કરવાની રીત જોઈ લઈએ તો પેસ્ટ બનાવીને એના નાના નાના લાડવા બનાવી દેવા. લાડવાને મીઠા સાથે દિવસમાં 3 થી 4 વાર એમ 3 દિવસ સુધી આપવું જોઈએ. મિત્રો, જો આ રીતનો આ પ્રકારનો એનો તમારે વિડીયો રીતસરનો જોવો હોય કે કઈ રીતે કરી શકાય તો તેની માટે અત્યારે સ્ક્રીન ઉપર તમને એક QR કોડ દેખાતો હશે જે NDDB દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. તે QR કોડને તમે અત્યારે સ્ક્રીનશોટ લઈ લો અને એને સ્કેન કરશો તો તમને એક YouTube વિડીયો ઓપન થશે કે જેની અંદર આખી આખી રીત કે કઈ રીતે આ ઉપચાર કરી શકાય તેની માહિતી મળી રહેશે. તો આ થઈ ગયા ઘરગથ્થુ ઉપચાર આફરા માટે કે ઘરે પોતાની રીતે તમે શું કરી શકો તેના વિશે. મિત્રો, જ્યારે પશુને તકલીફ તમને વધારે જણાય, ખૂબ જ અત્યંત ગંભીર હાલતમાં ઇમરજન્સી જણાય તો પહેલાં આટલો ઉપચાર કરીને પછી તરત જ ટાઈમ વેસ્ટ કર્યા વગર તરત જ કોઈ પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ. સરકારી પશુ દવાખાનામાં કે નંબર 1962 ઉપર સંપર્ક કરીને તમે પશુને માટે સારવાર મેળવી શકો છો. આફરો એક ઇમરજન્સી પરિસ્થિતિ કહેવાય. જો તકલીફ વધારે જણાય તો, ઇમરજન્સી જણાય તો તરત જ વધારે વિચાર્યા વગર પશુ ચિકિત્સકનો સંપર્ક કરીને સારવાર મેળવી લેવી જોઈએ. થોડી એના વિશે માહિતી આપવા માંગીશ કે શું શું આપણે ધ્યાન રાખીએ તો આપણા પશુને આફરો થતો અટકાવી શકાય. મિત્રો, વહેલી સવારે જ્યારે ઝાકળ પડેલી હોય અને તે ઉડી ના હોય, સૂર્યોદય ના થયો હોય, એની પહેલાં જો પશુને ચરવા લઈ જતા હોય તો ના લઈ જવા જોઈએ. પશુને વધારે ભેજવાળું લીલું ઘાસ ના આપવું જોઈએ. બની શકે તો લીલો અને સૂકો ઘાસચારો સુમિશ્રિત કરીને જ પશુને આપવો જોઈએ. આપણને ખબર હોય કે આ વિસ્તારમાં દવાનો છંટકાવ થયો છે અને ઘાસમાં દવાનો છંટકાવ થયો છે તેવા વિસ્તારમાં પશુને ચરવા માટે ના લઈ જવું જોઈએ અને જે જગ્યાએ સારું પશુને અનુકૂળ આવે એવું ઘાસ ઉગ્યું હોય ત્યાં જ પશુને ચારણ કરવા લઈ જવા જોઈએ. કઠોળ વર્ગના ધાન્ય જેમ કે રજકો, ચોળા આવા પણ વધારે પ્રમાણમાં પશુને આપીએ તો આફરો થતો હોય છે. તેથી તે આપવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં આપવા અને સમતોલ આહારમાં આપવા. ધાન્ય વર્ગ વધારે પ્રમાણમાં આપવાથી પણ પશુને આફરો થઈ શકતો હોય છે. તો આ થઈ ગઈ આફરા વિશેની તમામ માહિતી. મને જેટલું થઈ શક્યું, મને જેટલો આઈડિયા આવ્યો કે આ માહિતી આપવા જેવી છે તે તમામ માહિતી મેં આ વિડીયોમાં સામેલ કરવા પ્રયત્ન કર્યો છે. છતાં પણ જો કોઈ રહી જતી હોય કંઈ માહિતી તમારે જોવે તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું સમય લઈને તમને રિપ્લાય જરૂર કરી દઈશ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. પહેલીવાર જો મારી ચેનલ ઉપર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને નીચે સબસ્ક્રાઈબનું બટન હશે તેના પર પ્રેસ કરી દેજો જેથી આવા જ પશુપાલનને લગતા વિડીયો તમને રોજ જોવા મળે. નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયોમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. We'll be right back.